નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ બાર સબ્જેક્ટ કેમેસ્ટ્રી તમારી બધાની ઘણી બધી કોમેન્ટ આવી હતી બરાબર તો સંપૂર્ણ પેપર સોલ્યુશન આખી આખા જે પણ તમને પચીસ ગુણનું પેપર આપેલું છે એમાં દાખલા સહિત બધી જ કેલ્ક્યુલેશન આપણે ગણવાના છીએ તો મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવા આવ્યા હોય બરાબર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલા બે લાયકન ઉપર પણ ક્લિક કરી દેજો જેને કારણે તમને આવા અવારનવાર વિડીયોની માહિતી મળતી રહે અને જે એવા મિત્રો હોય કે કેમેસ્ટ્રીના પેપરની રાહ જોઈ રહ્યા હતા તો તેવા મિત્રો અવશ્ય કોમેન્ટની અંદર જણાવે કે સાહેબ હું પેપરની રાહ જોઈ રહ્યો હતો બરાબર અને તમને અમારી મહેનત પસંદ આવતી હોય તો અવશ્ય તમારા મિત્રોને પણ વિડીયો પહોંચાડી શકો છો જોઈએ મિત્રો પ્રશ્ન નંબર એક તો કે પાર્ટ વનની અંદર તમને એમસીક્યુ આપેલા છે મિત્રો સંપૂર્ણ એમસીક્યુનું સોલ્યુશન જોઈએ છીએ બરાબર યુટ્યુબની અંદર આપણે પહેલી વખત પહેલો જ વિડિયો મિત્રો કેમિસ્ટ્રીના સોલ્યુશનનો છે અત્યાર સુધી કોઈ વિડીયો મૂકેલો નથી બરાબર એકમ કસોટીનો સૌથી પહેલો આ વિડીયો છે ઓકે જોઈએ મિત્રો કયો ઘન પદાર્થ નીચું ગલન બિંદુ ધરાવતો મૃદુ પદાર્થ છે તો મિત્રો તમને ચેપ્ટર નંબર બેઠું પૂછેલો છે અને તત્વ એના પરમાણુઓ સમચ્લે કે છિદ્રોનો વન બાય થર્ડમાં ભાગમાં રોકાયેલા છે તો તત્વો એક્સ અને વાય દ્વારા રચાતા સંયોજનનું સૂત્ર શું થાય મિત્રોની ગણતરી મેં ખુદ કરેલી છે અને એનો સાચો આન્સર આવશે એક્સ થ્રી બરાબર અને ગણતરી પોસિબલ નથી અત્યારે સમજાવવાની કેમ ગણતરી મેં ખુદ કરીને મેં જાતે પેપર સોલ્વ કરેલું છે એટલે જવાબ આવશે ઓપ્શન નંબર ડી જોઈએ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન નંબર ત્રણ તરફ બીસીસી સ્ફટિકના એકમ કોષની ધારની લંબાઈ સો પીએમ છે તો પરમાણી ત્રીજા કેટલી આની પણ મિત્રો ગણતરી કરેલી છે સૂત્ર મિત્રો શોર્ટકટ તમને કહી દઉં છું બીસીસી માટે સૂત્ર આવે છે રૂટ થ્રી બરાબર ફોર આર એમાં એ તમને આપી દીધું છે આરને તમે કરતા બનાવશો એટલે તમારો ફાઇનલ જવાબ આવશે તેતાલીસ પોઈન્ટ ત્રણ ઓપ્શન નંબર બી કરેક્ટ શું આવશે તેતાલીસ પોઈન્ટ ત્રણ ફાઇનલ આન્સર ચાર નંબરની વાત કરીએ બીસીસી અને એફસીસીમાં પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યાનો ગુણોત્તર બીસીસીમાં કેટલું આવે બે એફસીમાં કેટલા આવે ચાર ગણતરી કેટલું આવે વન જેમ ટુ ક્યાં આપેલો છે ઓપ્શન નંબર એ સિમ્પલ પ્રશ્ન છે સાવ વન જેમ ટુ પાંચ નંબરનો દસ ટકા ડબલ્યુ બાય ડબલ્યુ એની વચ્ચેના જલય દ્રાવણની મોલારિટી કેટલી થાય સિમ્પલ છે મિત્રો હાઉ સિમ્પલ જવાબ કેટલો આવશે ટુ પોઈન્ટ સેવન એટ સી જો અમે ગણતરી ખુદ કરેલી છે બરાબર જવાબ સી આવશે ચાલો અને તમે પણ ગણતરી કરી શકો છો અને ગણતરીનું સોલ્યુશન જોતું હોય તો તમે અમારા ઓફિસિયલ ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો જેની લિંક તમને આ નીચે ડિસ્ક્રિપ્શનની બોક્સમાં આપેલી છે છ નંબરનો પોઈન્ટ વન તમને સ્મોલ એમનો મતલબ મોલાલ લીટી આપેલી છે બરાબર મોલ્લા રીટી નહીં મોલ્લાલ લીટી મોલાલ યુરિયાના જલિયે દ્રાવવાનું ઉત્તર મિત્રો કેટલું થાય મિત્રો એક સૂત્ર સિમ્પલ છે બરાબર કે ડેલ્ટા ટીબી બરાબર સૂત્ર સાઇડમાં લખી દઉં છું કે ડેલ્ટા ટી બી બરાબર કે બી ઇન્ટુ એમ શું થાય કે બી ઇન્ટુ એમ તમે એની ગણતરી કરશો ને ફ્રેન્ડ્સ તમારો સાચો જવાબ કેટલો આવશે ખબર છે ત્રણસો તોતેર પોઈન્ટ એકસો પંચોતેર આવશે કેટલો આવશે ગણતરી કરશો એટલે મેં કરેલી છે એટલા માટે આ એનો જવાબ આવશે ઓપ્શનમાં તમને દેખાય નથી દેખાતો પણ જો અહીં સાત એટલે બે થઈ જાય ને તો આ બી જવાબ સાચો છે બી જવાબ સાચો છે બરાબર વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો એકવાર ચાલો હજી આગળ સાત નંબરનો પ્રશ્ન ફ્રેન્ડ્સ યુરિયા ગ્લુકોઝ અને ખાંડ મિત્રો ત્રણે ત્રણનું આયનીકરણ કરો એટલે બધામાં એક એક આવે યુરિયામાં પણ એક આવે ગ્લુકોઝમાં પણ એક અને ખાંડમાં પણ એક જવાબમાં બધામાં સેમ આવે શું આવે ઓપ્શન નંબર એક કરેક્ટ આવે બરાબર આઠ નંબરનો બેઠો તમારો કોષ્ટક ચેપ્ટર નંબર ટુ સોલ્યુશન કોષ્ટક તમને શરૂઆતમાં આવે છે પહેલા જ પેજમાં એમાંથી પ્રશ્ન પૂછાયેલો કે દ્રાવક વાયુ અને દ્રાવ્ય ઘન હોય તો શું આવશે નાઇટ્રોજનમાં વાયુમાં કપૂર નાઇટ્રોજન વાયુમાં કપૂર નવ નંબરનો બેઠો ટેક્સ્ટબુક્સનો પ્રશ્ન કયું મિશ્રણ આદર્શ દ્રાવણ ઘન વિચલન દર્શાવે છે તો આવશે શું આવશે ઇથેનોલ અને એસિટોન બી જવાબ કરેક્ટ છે શું છે ઇથેનોલ અને એસિટોન બરાબર તો પાર્ટ વન હતો વાત કરીએ મિત્રો પાર્ટ ટુ ની સંપૂર્ણ વિભાગ એની વાત કરીએ પહેલા તો તો કે ત્રણ ગુણના પ્રશ્નો છે પહેલો પ્રશ્નની વાત કરીએ તો કે જાળીદાર ઘન પદાર્થની ચાર લાક્ષણિકતાઓ લખો બરાબર તો સિમ્પલ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ વિડીયોની સ્ક્રીન ઉપર બસ તમને જે બુકની અંદર આપેલી છે બરાબર એમાંથી ચાર ચારથી પાંચ લખી નાખવાની પણ સાચી લખવાના જવાબ તમને એની અંદર ત્રણમાંથી ત્રણ મળશે બીજો સવાલ છે મિત્રો દાખલો તમે ટેક્સ્ટબુક્સમાં જે દાખલો આપેલો છે બરાબર મિસ્ટેક ખાલી એટલી છે અહીંયા તમને ટેક્સ્ટબુક્સમાં બસો ને આઠ આપ્યા છે કેટલા આપેલા છે આજે એકસો ચાર તમે જોઈ શકો છો ત્યાં તમને આપેલા છે બસો આઠ ટુ ઝીરો એટ આપેલા કેટલા આપેલા છે ટુ ઝીરો એઇટ બરાબર રકમમાં તમને એકસો ચાર આપણે ટેન્શન લેવું નથી આપણે ગણતરી સાથે તમને બતાવવાનો છો બરાબર તો જોઈ લો સ્ક્રીનમાં તમે જોઈ શકો છો પેલા તો બીસીસી તમને આપેલું છે બરાબર બીસીસી એટલે એમાં ટોટલ પરમાણુ બે હારની નંબર બસો અઠ્યાસી પીએમ અને ઘનતા તમને આપી છે સાત પોઈન્ટ બે એટલી વસ્તુ તમને આપી દીધી છે તો આપણને એક સૂત્ર ખબર છે ફ્રેન્ડ્સ બરાબર પહેલા તો કોષનું ખદ શોધવું પડે કે કોષનું કદ બરાબર બસો અઠ્યાસી પીએમનો ઘન ને આપણે પહેલાં કન્વર્ કન્વર્ટ મીટરમાં કરવાનો અને પછી એને સેન્ટીમીટરમાં કરવાનો એટલે ફાઇનલ આન્સર આવશે બે પોઈન્ટ ઓગણચાલીસ દસ ની માઇનસ ત્રેવીસ સેન્ટીમીટર ક્યુ ત્યાર પછી એકસો ચારનું તમારે ગણવાનું કે તત્વના એકસો ચારનું કદ બરાબર દળના છેદમાં ઘનતા એટલે તમને શું મળશે કદ મળશે ચૌદ પોઈન્ટ ચુમાલીસ તો આ કોષમાં એકમ કોષની સંખ્યા કેટલી થાય તો કે ચૌદ પોઈન્ટ ચુમાલી ભાંગ્યા કોષનું કદ જવાબ આવશે સિક્સ પોઈન્ટ જીરો ફોર ટેન ટુ ટ્વેન્ટી થ્રી એકમ કોષ પરંતુ બીસીસીમાં ટોટલ પરમાણુ બે હોય એને ગુણ્યા તમારે કરવાના બે એટલે બે પોઈન્ટ છ પોઈન્ટ જીરો ચાર ગુણ્યા દસ ની ત્રેવીસ ટોટલ પરમાણુવાની અંદર કેટલા આવશે બાર પોઈન્ટ જીરો આઠ દસનું ત્રેવીસ પરમાણુ તો બસ આ પ્રશ્ન નંબર બે નું સોલ્યુશન છે

તમારે શોધવાનું છે પાય સૂત્ર શું છે પાઈ બરાબર ડબલ્યુ આર ટી ના છેદમાં એમ વી આ સૂત્ર છે તો સ્ક્રીનમાં તમે જોઈ શકો છો બધી ગણતરી મેં આપેલી છે તાપમાન સેલ્સિયસમાં છે કેલ્નો ફેરવશો એટલે કેટલા બસો તોતેર પ્લસ સાડા ત્રણસો દસ આવશે બરાબર સૂત્ર ડબલ્યુ બરાબર ડબલ્યુ આર ટી ના છેદમાં એમ વી પાય બરાબર આર બરાબર કેટલા લેવાના જીરો પોઈન્ટ જીરો એટ થ્રી લિટર બાર મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ બધી ગણતરી કરશો જવાબ તમારો આવશે મિત્રો પાય બરાબર થ્રી પોઈન્ટ જીરો નાઇન ટેન એસ ટુ માઇનસ ફોર બાર તો પ્રશ્નનો સાચો જવાબ છે વિભાગ બી સિમ્પલ મિત્રો જે તમને પ્રશ્ન આપેલા છે ને બધા ટેક્સ્ટ બુક્સમાં આપેલા છે એટલે મેં તમને એ બતાવ્યા નથી એમ તમારી પાસે ઓલરેડી બુક તો હોય જ તે બરાબર બધા ભણતા હોય એટલે એ ત્રણ ત્રણ પ્રશ્ન તમે જોઈ લેજો પછી વિભાગ સીની તમને વાત કરું ને મિત્રો આ પ્રશ્ન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બેઠે બેઠો ટેક્સ બુક્સનો સ્વાધ્યયનો પ્રશ્ન છે બેઠે બેઠો કાંઈ એક પણ એક પણ રકમમાં ફેરફારને બે પોઈન્ટ આડત્રીસ નંબરનો બેઠે બેઠો તમે જોઈ શકો છો બરાબર તો તમે ગણતરી કરી શકશો આઈ હોપ તમને આ પેપર સોલ્યુશનમાં બધી સમજ પડી હશે તમારા મિત્રોને અવશ્ય શેર કરજો વિડીયોને લાઇક કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો બાકીના પેપરના સોલ્યુશન વિડીયોની નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી તમે જોઈ શકશો બરાબર તો મિત્રો મળીશું નવા વિડીયોમાં નવા પેપરના સોલ્યુશન સાથે ત્યાં સુધી બધાને ગુડ બાય થેન્ક યુ